भूजनी जीके जनरल होस्पिटलमां एक बाळकने सारवारमां विलंबना मुद्दे वधु एकवार डखो सर्जायो हतो। भूजना जामकुनरिया गामनो 9 वर्षीय बाळक सद्दाम जालाजी समाने फूड पॉइजनिंग थई जता गत मोड़ी सांजे तेने जीके जनरलमां लवायो हतो। गळामां फसाई गयेलो खाद्य पदार्थ काढवा रात्रे ताकीदे ऑपरेशन करायुं हतुं, जो कि त्यारबाद सवारना 10:30 वाग्या सुधी तबीबोए तेनी कोई परवा न लीधी होवानो तेना परिवारजनोए आरोप कर्यो हतो। दरमियान बाळकनी हालत हाल गंभीर छे। आरोप बाद हॉस्पिटल तंत्र स्पष्टताओ करी सारवारमां लागी गयुं हतुं। कच्छना पूर्व राजवी महाराव प्रागमलजी त्रीजा भूज पाछा फर्या छे। नादुरस्त तबियतना पगले छेल्ला કેટલાક માસથી તેઓ મુંબઈમાં જ રહેતા હતા, જો કે હાલ તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે। ભૂજમાં તેમનું આગમન થતાં ભાયાતોએ તેમનું સ્વાગત કર્યું હતું। પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કર્યું હતું, તો કચ્છ ઇતિહાસ પરિષદ અને ક્ષત્રિય સમાજના અગ્રણી હોદ્દેદારોએ પણ મહારાવશ્રીને આવકાર આપી સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના વ્યક્ત કરી હતી। ગાંધીધામમાં સાંઈ બાબાની પ્રતિમાની તોડફોડ થતા ધર્મપ્રેમી જનતામાં ભારે આક્રોશ છવાઈ ગયો છે। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા સાંઈ મંદિરમાં મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સોએ મંદિરના દ્વારના તાળા તોડી પ્રવેશ કર્યો હતો। બાદમાં સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરી આ અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા। ઉલ્લેખનીય છે કે 10 દિવસ પૂર્વે ગાંધીધામમાં મહાકાળી માની પ્રતિમાને પણ અજાણ્યા શખ્સોએ ખંડિત કરી હતી। ધાર્મિક દેવી દેવતાઓની પ્રતિમાઓને ખંડિત કરતા તત્વો વિરુદ્ધ સમગ્ર ગાંધીધામમાં જનાક્રોશ છવાઈ ગયો છે। ભુજ નગરપાલિકાના વિવિધ વોર્ડના સીમાંકનમાં સત્તાપક્ષ દ્વારા પોતાને જ ફાયદો થાય તેવી પેરવી કરાઈ રહી હોવાનો કોંગ્રેસે આરોપ કર્યો છે। નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને અન્ય કોંગ્રેસી નગરસેવકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરી છે। કોંગ્રેસનો આરોપ છે કે પાલિકાના ત્રીજા વર્ગના એક કર્મચારી પાસે સીમાંકનની દરખાસ્ત તૈયાર કરાઈ ગાંધીનગર રાજ્ય ચૂંટણી પંચને મોકલાઈ છે। દરખાસ્તમાં ભાજપની વોટ બેંકને ફાયદો થાય અને કોંગ્રેસને નુકસાન થાય તે રીતે તમામ વોર્ડની પુનઃરચનાની પેરવી કરાઈ રહી છે। સીમાંકન અંગે જાહેર માધ્યમોમાં જનતાને જાણ કર્યા વિના આમ જનતાના સૂચનો મેળવ્યા સિવાય સત્તાપક્ષ અંદરખાને કુલડીમાં ગોળ ભાંગવાની પેરવી કરી રહ્યો છે। જો કે પ્રાંત અધિકારીએ કોંગ્રેસને આશ્વાસન આપ્યું હતું કે સીમાંકનની પ્રક્રિયા હજુ સુધી શરૂ થઈ નથી અને સીમાંકન વખતે કોંગ્રેસની રજૂઆત અને સૂચનોને પણ ચૂંટણી પંચ ધ્યાને લેશે। આ મુદ્દે કોંગ્રેસે કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે। સીમાંકન થાય એમાં અમને કંઈ પણ જાતનો વાંધો નથી, પણ સીમાંકન કેવી રીતે હોવું જોઈએ? જાહેર વર્તમાન પેપરમાં કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા પ્રસિદ્ધિ થવી જોઈએ, લોકોને પણ એની અંદર ખબર હોવી જોઈએ, લોકોના પ્રશ્નોને સાંભળવા જોઈએ, લોકોનો સુઝાવ લેવો જોઈએ। આ બધી પ્રક્રિયાઓ સાથે મળી અને પછી સીમાંકન થાય એમાં કોઈને વાંધો નથી હોતો। જ્યાં કને કોઈ પણ જાતની વ્યવસ્થાઓ નથી એવા વિસ્તારોને તમે પ્રાધાન્ય આપવા માટે જે વોર્ડમાં નાખો તો એવા વિકસિત વોર્ડમાં નાખવાની ઓલી રાખો કે એની સાથે બીજા વોર્ડનું પણ કામ થઈ શકે। વોર્ડ નંબર 13 અને 14 બહુ મોટો વિસ્તાર છે, એને તમે અલગ અલગ કરો તો બરાબર છે, પણ વોર્ડ નંબર 7ની તમે પરિસ્થિતિ જોવો તો વોર્ડ નંબર 3 અને 7 બંને એક સાથે આવેલો વોર્ડ છે। એક કોલોની 7માં, બીજી કોલોની 3માં, ત્રીજી કોલોની 7માં આવી રીતે સીમાંકન ન થવું જોઈએ। રોડની ડાબી બાજુ એક વિસ્તાર હોવો જોઈએ, રોડની જમણી બાજુ બીજો વિસ્તાર હોવો જોઈએ। ખરેખર આવી રીતે સીમાંકન થવું જોઈએ। તમે સીમાંકન કરો, તમે તમારા પોતાના મત વિસ્તારના મતદારો બીજા વોર્ડમાં નાખો, એનાથી એ વાંધો નથી। ચૂંટણી લડીને જીતવાની છે અને હારવાની છે, એની સાથે લોકોને કે બીજા બધા કાઉન્સિલરોને પણ કોઈને વાંધો ન હોય, કારણ કે લોકોના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવવું પડે છે। ત્યારે જો આવી રીતે સીમાંકન કરવાની વાતો હોય તો એ ખરેખર ગેરવ્યાજબી છે। બધાને સાથે મળી, તમે જો એમ કહેતા હો કે સૌનો સાથ સૌનો વિકાસ, તો સૌને સાથે રાખી અને ભુજ શહેરનો વિકાસ કરો એવી અમારી માંગણી હતી અને એ અમે ડેપ્યુટી કલેક્ટરશ્રીને પણ કહેલું છે। અને જ્યારે આ બાબતે જો ઘટતું નહીં થાય તો અમે કોર્ટમાં PIL પણ દાખલ કરવાના છે। અને આ લઈશું બુલેટિનમાં વધુ એક નાનો કોમર્શિયલ બ્રેક।